ધોરાજી બંતક માં બેફામપણે દેશી દારૂનું વેપલો ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક પોલીસને ઉંગતી રાખી અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 9000 કરતા વધારે વિદેશી દારૂની બોટલો ઝડપી લેવામાં આવી છે. ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ બોલે છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસન આ મામલે ચૂપ બેઠું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ધોરાજી પોલીસ દારૂના ધંધાવાળાને છાવરતા હોવાથી દારૂના ધંધા બેફામ બની રહ્યા છે. તેવી ચર્ચા ધોરાજીમાં જોવા મળે છે હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ધોરાજી પોલીસને ઊંઘતી રાખી અને નાગરિક બેંક પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધું હતું જે કન્ટેનરમાંથી નવ હજાર આઠસો ચાર જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી આ વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે રાજસ્થાનના ટીકારામ નામના શખ્સને પણ ઝડપી લીધો હતો ત્યારે સવાલ એ છે કે ધોરાજી પોલીસની જથ્થો પહોંચાડવાની બુટલેગરો હિંમત કરી રહ્યા છે તેમ છતાં ધોરાજી પોલીસ બુટલેગરો સામે કેમ કડક કાર્યવાહી કરતી નથી તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે અલ્પેશ ત્રિવેદી ગુજરાત ન્યૂઝ ધોરાજી